નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે 24 કલાક ન્યૂઝ રૂમ લાઈવ સાથે. હું છું આપની સાથે ધરા. સૌથી પહેલા વાત કરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની, જેમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે મામલે આશિષ ભાટિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી અને કયા પ્રકારે ક્યાં કેવી સુરક્ષા ગોઠવવામાં આવી છે તે તમામ માહિતી પણ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને બંદોબસ્ત અંગે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. ગુજરાત પોલીસ દ્વારા ટ્રમ્પની અમદાવાદ યાત્રા નિશ્ચિત થતાં કાર્યક્રમ જાહેર કરાયો છે. ટ્રમ્પ પરિવાર અને પ્રધાનમંત્રી મોદી ગાંધી આશ્રમ અને મોઢેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના છે, ત્યારે બંને પોલીસની 3-લેયર સુરક્ષા ગોઠવાય છે. સિક્રેટ સર્વિસ એજન્સી સાથે સંકલનમાં રહીને ગુજરાત પોલીસ બંદોબસ્ત ગોઠવી રહી છે. સ્ટેડિયમ, ગાંધી આશ્રમ અને રોડ શોના રૂટ પર સીસીટીવી કેમેરા અને અમેરિકન એજન્સીની બાજ નજર રહેશે. શહેરમાં 33 ડીસીપી, 75 એસીપી, 300 પીઆઈ, 1000 પીએસઆઈ સહિત 12000 પોલીસ જવાનો ખડે પગે રહેશે. કોમ્યુનિકેશન પ્લાન જે છે એ બનાવવામાં આવેલ છે અને એની અંદર જે વોકી ટોકી સેટ્સના માધ્યમથી ખાસ કરીને ઉપયોગ કરી આપણે કોમ્યુનિકેશન જે છે ખાસ કરીને સ્ટેડિયમ ઉપર સુચારુ રૂપથી ચાલે એના માટે આપણે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. એસપીજી, પછી એનએસજી એટલે નેશનલ સિક્યોરિટી ગાર્ડ, પછી ડીઆરડીઓ, પછી એરફોર્સ, પછી પેરામિલ્ટરી એટલે આરએએફ, પછી સ્થાનિક પોલીસ, પછી એસઆરપી એટલે આ, પછી યુએસ સિક્રેટ સર્વિસ, એ તમામ પ્રકારની એજન્સીઓ એમાં એકબીજા સાથે સંકલન કરી રહી છે અને એકબીજાના સંકલનમાં આ જે છે એ કાર્યક્રમ આ અત્રે થઈ રહ્યું છે. આમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે એન્ટી સેબોટેજની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને 15 BDDS બોમ્બ ડિસ્પોઝલ ડિટેક્શન સ્કોડ્સ આપણે એમાં વાપરી છે અને એ 15 BDDS ટીમોમાંથી અમુક ટીમો છેલ્લા અમુક દિવસોથી સ્ટેડિયમ ઉપર, સાબરમતી આશ્રમ ઉપર, રૂટ ઉપર ઘણું બધું નવું કન્સ્ટ્રક્શન, રોડ બ્રોડનિંગ વગેરેનું કામ ચાલતું હતું, તો એ BDDSની ટીમો આમાં કાર્યરત છે અને આવતીકાલે પણ આ તમામ કુલ 15 BDDS ટીમો જે છે સ્નિફર ડોગ સહિત એ આ બંદોબસ્તમાં કાર્યરત રહેશે. એ સિવાય ક્વિક રિએક્શન ટીમ, 7 ક્વિક રિએક્શન ટીમ આપણે ઉપયોગ કરી છે. હમણાં સાબરમતી આશ્રમનું જે કાર્યક્રમ એડ થયું તેમાં પણ થોડુંક ઇન્ક્રીઝ જે છે એ વધારો કરવામાં આવેલ છે. એમાં 33 DCP આપણે વાપરીએ છીએ, પછી 75 જેટલા ACP આ બંદોબસ્તમાં રહેશે, PI કરીબ 300 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ રહેશે, 1000 જેટલા PSI કક્ષાના અધિકારીઓ રહેશે અને કરીબ 12000 જેટલા જવાનો રહેશે, 2000 જેટલી મહિલા પોલીસ હશે અને તે ઉપરાંત 15 કંપની SRP પણ હશે અને તે સિવાય 3 કંપની RAFની પણ હશે. 11:30 વાગે US પ્રેસિડેન્ટ શ્રી ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ ઉપર એમનું આગમન થશે અને ત્યારબાદ ત્યારે એરપોર્ટની અંદર કલ્ચરલ પ્રોગ્રામ, ગાર્ડ ઓફ ઓનર વગેરે અટેન્ડ કરી ત્યાંથી એમનું કોન્વોય નીકળી ડાબી બાજુ તાજ સર્કલથી વળી ડફનાલા ચારસ્તા થઈ અને રિવરફ્રન્ટ થઈ અને સુભાષ બ્રિજ થઈ સાબરમતી આશ્રમ જશે અને સાબરમતી આશ્રમની અંદર ટૂંકો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં સાબરમતી આશ્રમની વિઝિટ લઈ અને પરત ત્યાંથી બહાર નીકળી એ જ રૂટથી પરત સુભાષ બ્રિજ થઈ અને એરપોર્ટ જે તાજ સર્કલ છે ત્યાંથી થઈ ઇન્દ્રા બ્રિજ થઈ અને ભાટ જે 3 રસ્તા છે ત્યાંથી કોટેશ્વર થઈ
અને સ્ટેડિયમમાં એન્ટ્રી થશે. 3 વાગે પછી એમનું ડિપાર્ચર ત્યાંથી થશે અને 3:30 વાગે એરપોર્ટથી પછી એમનું ડિપાર્ચર આગ્રા માટે છે. આવતીકાલે અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ થશે, જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી અને ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ત્યારે ટ્રમ્પ માટે ખાસ બેસ્ટ કાર અમદાવાદ આવી પહોંચી છે. ટ્રમ્પની સુરક્ષા માટે અમદાવાદમાં ખાસ જે તૈયારીઓ કરવામાં આવી છે, તે પહેલાં ટ્રમ્પ આવે તે પહેલાં જ અમદાવાદ ખાતે ટ્રમ્પની બીસ્ટ કાર પહોંચી ચૂકી છે, જે તમામ દ્રશ્યો ઝી 24 કલાક પર આપની સમક્ષ અમે રાખી રહ્યા છીએ. આ એ તસવીરો છે જેમાં ટ્રમ્પ શાહી સવારી કરશે. આ એ તસવીરો છે, એ કારની તસવીરો છે જે ઝી 24 કલાક પાસે આવી છે. અમદાવાદમાં ટ્રમ્પના આગમનનો ઉત્સાહ છે, ત્યારે ટ્રમ્પની સુરક્ષામાં જમીનથી લઈને આકાશ સુધી અમદાવાદને અભેદ કિલ્લામાં ફેરવી દેવાયું છે. ટ્રમ્પની સુરક્ષામાં છેલ્લા અનેક દિવસોથી સ્ટેડિયમની આસપાસ સતત હેલિકોપ્ટરથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, તો ડ્રોન અને સીસીટીવી પર સતત રૂટની તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, આજે યોજાયેલા ગ્રાઉન્ડ રિહર્સલમાં બીએસએફએ રણના ઊંટો પર બેસીને ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો, તો શહેરમાં અનેક સ્થળો પર ઘોડેસવાર સુરક્ષાકર્મીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, તેવામાં ટ્રમ્પના અમદાવાદમાં ઉતરાણ અને કાર્યક્રમ અંગે અનેક સ્થળો પર તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ટ્રમ્પના અમદાવાદમાં ઉતરાણને જોતા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. એટલું જ નહીં, રવિવારે 100 ગાડીઓના કાફલાએ એરપોર્ટ પર સુરક્ષાની સમીક્ષા કરી. બીજી બાજુ ગાંધી આશ્રમમાં પણ અમેરિકી સિક્રેટ સર્વિસ સહિતની ટીમો પહોંચી ચૂકી છે. ગાંધી આશ્રમમાં ટ્રમ્પની મુલાકાતને જોતા મોદી ટ્રમ્પના મોટા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે, તો બીજી બાજુ મુખ્ય કાર્યક્રમ સ્થળ એવા મોટેરા સ્ટેડિયમમાં પણ સ્વાગત અને રંગારંગ કાર્યક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી રોડ શો યોજશે, ત્યારે સમગ્ર રોડ શોના રૂટ પર ગુજરાતના વિવિધ પ્રદેશ અને સંસ્કૃતિના લોકરાસ રજૂ કરવામાં આવશે. સાથે ટ્રમ્પ મોદીના રૂટ પર શાળાઓના બાળકો વિવિધ નૃત્ય રજૂ કરશે, જેમાં અનેક સ્થળો પર ગુજરાતના પરંપરાગત ગરબા અને રાસ યોજવામાં આવશે, તો અનેક જગ્યાએ મેર સમાજનો તલવાર રાસ પણ રજૂ કરવામાં આવશે. એટલું જ નહીં, રૂટ પર દાંડિયા રાસ અને મલયાલમ નૃત્ય પણ બાળાઓ દ્વારા રજૂ કરાશે. તો ટ્રમ્પ અને મોદીના રોડ શોના રૂટ પર વિદ્યાર્થીઓ અને યુવાઓ વિવિધ સંગીતના સૂર પણ રેલાવશે. અમદાવાદના ગુરુકુળ શાળાના વિદ્યાર્થીઓ વાયોલિન, સિતાર સહિતના પરંપરાગત સંગીતથી ટ્રમ્પનું સ્વાગત કરશે, તો રૂટ પર શરણાઈના સૂર પણ રેલાવવામાં આવશે. તો બીજી બાજુ મેર સમાજના યુવકો અને મહિલાઓ પણ નૃત્ય સાથે ઢોલના તાલે ઝૂમશે, તો અમદાવાદના બાળકો મલખમ અને યોગના કરતબ કરીને પણ સંગીતના તાલે ટ્રમ્પનું સ્વાગત કરશે. તો અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદમાં ખમણ, ઢોકળા, ગ્રીન ટી, આઈસ ટીસ, જિંજરી આ તમામ પીરસવામાં આવશે. અમેરિકા રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસે હોય અને તેમને ગુજરાતી વાનગીઓ ભોજનમાં ન પીરસવામાં આવે તો કોઈ હિસાબે શક્ય ન બને. તેમના માટે સ્પેશિયલ ઓછા તેલમાં તમામ વાનગીઓ બનાવવામાં આવી છે. તેમની સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે.
તો મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની થઈ રહી છે તડામાર તૈયારીઓ. આવતીકાલે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને રાજ્યના કલાકારો આપશે પરફોર્મન્સ. ખાસ પરંપરાગત રીતે રાસ ગરબા પણ રજૂ કરવામાં આવશે. કૈલાશ ખેર, પુરુષોત્તમ ઉપાધ્યાય, પાર્થિવ ગોહિલ, સાઈરામ દવે, કીર્તિદાન ગઢવી, કિંજલ દવે પણ પરફોર્મન્સ આપશે. બંને નેતાઓના સંબોધન પહેલા થશે રંગારંગ કાર્યક્રમો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પૂર્વે અમેરિકાથી મોટા મોટા જનરેટર સહિતના સાધનો યુએસ સિક્યુરિટી સાથે મોટેરા સ્ટેડિયમમાં આવી પહોંચ્યા છે. જનરેટર્સ, વેપન્સ અને સીસીટીવી કેમેરા સહિતના સાધનો અમેરિકન સિક્યુરિટી એજન્સી દ્વારા મેદાનમાં ગોઠવવામાં આવ્યા છે. મોટી મોટી ટ્રકોમાં આ સાધન સામગ્રી મેદાન સુધી પહોંચાડાય છે. એજન્સી દ્વારા આ તમામ સાધનો મેદાનમાં ફિટ કરાઈ રહ્યા છે, જે મોદી ટ્રમ્પની સુરક્ષા પર બાજ નજર રાખશે. છવ્વીસમી તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી જે મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેવાના છે, ત્યારે આપ જોઈ શકો છો જે અમેરિકાથી જે ગાડીઓ અહીંયા આવી હતી, જે મોટા મોટા જનરેટર્સ આવ્યા હતા, જે તેમના સાધન સરંજામો આવ્યા હતા, આપ જોઈ શકો છો કે યુએસ સિક્યુરિટી સાથે આ તમામે તમામ જે સાધનો છે તે તેમની પોતાની ગાડીની અંદર અત્યારે મેદાનની અંદર લઈ જવામાં આવી રહ્યા છે. માત્ર ગણતરીના કલાકો જ્યારે બચ્યા છે ત્યારે જે તમામ સાધન સામગ્રી જે છે તેને લાવવામાં આવી રહી છે મેદાનની અંદર. આ તમામે તમામ જે જનરેટર્સ હશે, જે તેમના સીસીટીવી કેમેરાસ છે, જે તેમના વેપન્સ છે, જે તેમના અમેરિકી સિક્યુરિટી એજન્ટ્સ છે, તેઓના દ્વારા આ તમામે તમામ સાધનો મેદાનની અંદરની તરફ ફિટ કરવામાં આવશે. અને સીધી રીતે કહી શકાય કે આ જે સામાન જે છે, જે અંદર આપ આ ટ્રકની અંદર લેસ થયેલા સામાન આપ જોઈ રહ્યા છો, એ તમામે તમામ સાધન સામગ્રીઓ જે છે તે સીધી રીતે જે 4-5 જેટલા જે એરફોર્સના જે અમેરિકાથી જે પ્લેન્સ આવેલા છે તેની અંદર લેસ થઈને આવેલા હતા. આ અગાઉ પણ જે 24 કલાકે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવ્યા હતા કે આ તમામે તમામ જે શસ્ત્રો અહીંયા પહોંચ્યા હતા, અથવા તો જનરેટર્સની વાત કરવામાં આવે, સ્નિફર ડોગ્સની વાત કરવામાં આવે, જે બીસ્ટ કાર એમની છે તે બીસ્ટ કારની પણ વાત કરવામાં આવે, આ તમામ સાધન સામગ્રીઓ હવે મેદાનની અંદર ધીરે ધીરે પહોંચાડવામાં આવી રહી છે. જ્યારે ગણતરીના કલાકો જ બચ્યા છે ત્યારે તમામ જે સાધન સામગ્રીઓ છે મેદાનની અંદર ફિટ કરવામાં આવશે. અને સીધી રીતે દ્રશ્યો જે જોવામાં મળી રહ્યા છે તે મુજબ કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના જે અંદર પ્રવેશ કરવાના છે 22 કિલોમીટર લાંબા રોડ શોને લઈને, ત્યારે અમેરિકી સિક્યુરિટી એજન્ટ્સ પણ પોતાની જે શસ્ત્રો જે સામગ્રીઓ લાવવામાં આવી છે તેમને તેના દ્વારા પણ જે બંને વિશ્વની મહાશક્તિઓ છે તેમની રક્ષા માટે અંદર જે પણ તૈયારીઓ છે તેને અંતિમ ઓપ આપી રહી છે. કેમેરામેન અક્ષય રાવલ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. તો અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ્યારે આવશે ત્યારે તેમને આવકારવા માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ કરીને વાત કરીએ તો વિવિધ પ્રકારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તો ખાસ કરીને ટ્રમ્પના આગમન માટે કેટલાક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે, જેમાં તેમનું ઢોલ અને શરણાઈના સૂરથી સ્વાગત કરાશે. ટ્રમ્પ અને મોદીની ઐતિહાસિક મુલાકાત, ગણતરીના કલાકો બાકી છે. ટ્રમ્પ અને મોદીની ઐતિહાસિક મુલાકાત થશે, ખાસ કરીને મોટેરા સ્ટેડિયમ સળગાવવામાં આવશે. ત્યારે ખાસ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટેરા સ્ટેડિયમ વીવીઆઈપી જે ગેટ છે તેના પાસે થેન્ક યુ મિસ્ટર અને મિસિસ મોદી ટ્રમ્પનો એક બોર્ડ લગાવવામાં આવે છે. હાલ જે બોર્ડ લગાવવામાં આવે છે, જે ટ્રમ્પ દંપતી ત્યાં આવવાના છે તેમની આગતા સ્વાગતા કરવા માટે આ બોર્ડ લગાવવામાં આવે છે. લોકો ખાસ કરીને આકર્ષિત થઈ રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે સ્થાનિક લોકો છે અહીંયા સેલ્ફી પાડવા માટે પડા પડી કરી રહ્યા છે. ચોક્કસથી મોટેરા સ્ટેડિયમ જે દુનિયાનો સૌથી મોટો સ્ટેડિયમ છે અને જે મોદી અને ટ્રમ્પની ઐતિહાસિક મુલાકાત થશે અને તેનો સાક્ષી બનશે અમદાવાદ, એટલે ચોક્કસથી એવું કહી શકાય કે જે ટ્રમ્પને જે આવકારવા માટે અહીંયા જે છે ખાસ કરીને જે સ્ટેડિયમ ખાતે જે બોર્ડ લગાવવામાં આવ્યો છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જાવેદ સૈયદ, જે મીડિયા, અમદાવાદ. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે અમદાવાદ આતુર બન્યું છે. તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. તો લોકો અલગ અલગ કળા રજૂ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ચોખાનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કોલાજ પણ બનાવવામાં આવ્યું. સાથે જ ઠેર ઠેર જગ્યા જગ્યા પર ટ્રમ્પ અને મોદીના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.
આવતીકાલે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની મુલાકાતે છે, અમદાવાદમાં આવવાના છે, ત્યારે તેમના સ્વાગત માટે કેટલીક તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કેટલાક કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં શરણાઈના સૂર હેલાવાશે અને ટ્રમ્પનું એક વિશેષ પ્રકારે સ્વાગત કરાશે. અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને આવકારવા માટે ખાસ કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં તેમનું ઢોલ અને શરણાઈથી સ્વાગત કરવામાં આવશે. પરંપરાગત શરણાઈના સૂરો રેલાવા માટે બજાણિયાપુરા ગામના કલાકારોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કલાકારો શરણાઈના સૂર અને ઢોલના તાલથી મહાનુભાવોનું સ્વાગત કરશે. ફેબ્રુઆરીના રોજ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ કરશે, ત્યારે ભવ્યથી અતિ ભવ્ય અને પરંપરાગત રીતે તેમનું સ્વાગત કરવા માટે જે શહેનાઈ અને ઢોલની જે ટીમ છે તે વિરમગામના બજાણિયાપુરાથી આવવાની છે. ખાસ તેમની પરંપરાગત જે રીતે સ્વાગત કરવાની રીત છે તે તેમની પાસેથી જાણીશું. આજે આપણે વિરમગામના જે બજાણિયાપુરા ગામ છે ત્યાં આવી પહોંચ્યા છે અને તેમની સાથે જ સીધી વાત કરીશું. પ્રતાપભાઈ તેમની ટીમ સાથે ત્યાં હાજર રહેવાના છે. પ્રતાપભાઈ, કેટલા લોકોની ટીમ હશે, ખાસ કેવા પ્રકારનું સંગીતથી તે લોકોનું દિલ જીતવાનો પ્રયત્ન કરવામાં આવશે? અમારો અહીંયા તો અમારા 200 ઘરની વસ્તી છે. 200 ઘરની વસ્તીની અંદર ટોટલિંગ કમસે કમ બધા જ લોકો આ જ ધંધો છે અમારા પરંપરા રીતે છે. અમારા વારસામાં મળેલું છે આ ઢોલ શરણાઈને, અમારું બધું અમારું વારસામાં મળેલું છે. અમારા લગભગ 10 કે 11 ધોરણ ભણી લે છોકરો એટલે પછી આ લાઈનમાં આવી જાય, કેમ કે બધાને સંગીતનો શોખ. કોઈ પણ અમારા જે અમારા એમ કહેવાય કે અમારા નટ સમાજની અંદર અમારા લોહીની અંદર સમાયેલું છે આ સંગીત ઢોલ અને શરણાઈ અને આ વારસાગત છે અને ઘણું જૂનું સાથ છે. પણ અમારો પણ સદભાગ્ય કહેવાય કે આમ જો અમારા બાપદાદા અમને આ વસ્તુ આપી ગયા અને અમને પણ બહુ શોખ છે શરણાઈનો અને ઢોલનો. અને અમે લોકો વધારે પડતા તો લગ્ન પ્રસંગની અંદર અને ધાર્મિક પ્રસંગની અંદર કામ કરીએ છીએ અને આવા જો રાષ્ટ્રના પ્રસંગ આવે, દેશના પ્રસંગ આવે તો એમાં પણ અમે લોકો જઈએ છીએ ત્યાં પ્રોગ્રામ આપો અમારે પરફોર્મન્સ કરવા. તો અમદાવાદને જે 24 તારીખના અમેરિકાથી ટ્રમ્પ આવવાના છે અને આપણા મોદી સાહેબ ત્યાં પણ છે, બધા આપણા ગુજરાતના જે ગૌરવ કહેવાય જે કે વિશ્વની અંદર આવડું મોટું સ્ટેડિયમ પહેલી વખત બન્યું છે ને પહેલું જ છે તો આપણા ગુજરાતીઓ માટે ગૌરવની વાત કહેવાય. અને તેમાં તે પ્રસંગ માટે અમને લોકોને અમારી આજે આ મંડળી ત્યાં સિલેક્ટ કરી છે એ માટે અમે ખૂબ જ આનંદ છે અને ખૂબ જ હર્ષઉલ્લાસ છે અંદરથી, કે ના પૂછો વાત એમ. બિલકુલ, જે રીતની તૈયારીની વાત કરીએ તો કેટલા સમયથી આની તૈયારી કરવામાં આવતી હતી, સિલેક્શન આપનું થયું ત્યારબાદ કેટલા લોકોની ટીમ જે છે આપની આ તૈયારી કરતી રહે છે? હવે તો નજીક દિવસો તો હવે નજીક આવી ગયા છે, હવે 2-3 દિવસ રહ્યા છે ત્યાં આવવા માટે. એટલે તો અમારે તો લગભગ આ 15 દિવસથી અમારે ટ્રેનિંગ ચાલી છે. 15-30 દિવસથી કે જે પ્રમાણે લગ્ન ગીતો હોય તો અમારે તો એ તો એકચ્યુઅલી કે બધા તો અમે રિહર્સલ કરતા જ હોય, બરાબર. લગ્ન ગીતો તો જે પ્રમાણે લગ્ન હોય તો એ પ્રમાણે લગ્ન ગીત અને ધાર્મિક કાર્યક્રમ હોય તો ધાર્મિક કાર્યક્રમની અંદર એ પ્રમાણે સોંગ ઉગાડી. જે આ દેશભક્તિનો કાર્યક્રમ છે તો દેશભક્તિના અમે ત્યાં સોંગ ઉગાડશું. દેશભક્તિ માટે અમે અંદર 2-4 સોંગ લીધા છે ત્યાં વગાડવા માટે, જેમ કે જહાં ડાળ ડાળ પર સોને કે ચિડિયા કરતી હૈ બસેરા યે ભારત દેશે હમેરા એ સોંગ લીધું છે. પછી બીજા લોકગીતો લીધા છે અને અમારે રિહર્સલ લગભગ 4-5 દિવસથી ચાલુ છે. બિલકુલ. તો જે પ્રતાપભાઈ આપને જે રીતે ખુશીની લાગણી આપ વ્યક્ત કરી રહ્યા છો, જે લોકોની ટીમ જવાની છે ત્યાં પરફોર્મન્સથી આપ કેટલા ખુશ છો? બહુ ખુશ. અમે પણ ખુશ છીએ ને અમારા ગામજણ પણ ખુશ છે ને અમારા આજુબાજુ જે પણ અમારા વિસ્તારો છે એને પણ હર્ષની લાગણી છે કે ના અમારે વિરમગામના શરણાઈવાળા છે ત્યાં ટ્રમ્પને જોડે જવાના છે અને ત્યાં એમનું સ્વાગત માટે છે. તો બહુ સદભાગ્યની વાત કહેવાય છે કે આ નાનકડા ગામની અંદરથી અમને લોકોને સિલેક્ટ કર્યા એ માટે. બિલકુલ. તો જે રીતે પ્રતાપભાઈનું કહેવું છે કે તેમને એક ભવ્યતા અનુભવી રહ્યા છે એટલા માટે કે દેશભક્તિના ગીતો સાથે તેઓ દેશનું નેતૃત્વ કરશે અને ત્યાં આગળ લોકોને મનોરંજન જે છે તે પૂરું પાડશે. કેમેરામેન અક્ષર રાવલ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. કહેવાય છે કે ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે, ત્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ જ્યારે ગુજરાતમાં પધારી રહ્યા છે ત્યારે ગુજરાતી વાનગીઓ તેમણે પણ પીરસવામાં આવશે. તેમના માટે ખાસ પ્રકારે વાનગીઓ બનાવવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે એટલા માટે જ હવે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ તેઓ અલગ અલગ વાનગીઓ બનાવશે. તો ટ્રમ્પ માટે ખાસ ગુજરાતી વ્યંજન નક્કી કરવામાં આવ્યા છે. બપોરના ભોજનમાં ટ્રમ્પને 32 ગુજરાતી પકવાનની સંપૂર્ણ ડીશ પીરસવામાં આવશે.
તો જમ્યા બાદ ટ્રમ્પ માટે ગુજરાતમાં ઉપલબ્ધ ખાસ 4 જ્યુસની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ગુજરાતના ભોજનની ભવ્યતાનો ટ્રમ્પને સંપૂર્ણ અનુભવ મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ માટે 32 જાતની વાનગી પીરસવામાં આવશે, સંપૂર્ણ ડિશ પીરસવામાં આવશે ગુજરાતી. તો જમ્યા બાદ ટ્રમ્પ માટે ગુજરાતમાં ઉપલબ્ધ ખાસ 4 જ્યુસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ જ્યારે ગુજરાતમાં પધારી રહ્યા છે ત્યારે ખાસ કરીને વિશેષ પ્રકારે જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, આપણે જણાવી દઈએ સુરક્ષાની દ્રષ્ટિએ તો ખાસ નજર રાખવામાં આવી જ રહી છે, પરંતુ ટ્રમ્પના સ્વાગત માટે, ટ્રમ્પના આગમનને ખાસ બનાવવા માટે તમામ યુવાનો દ્વારા જે કળાકૃતિઓ રજૂ કરવામાં આવશે તેમાં નૃત્ય પણ રજૂ કરવામાં આવશે. આપ જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, ઉત્તર પ્રદેશની પારંપરિક નૃત્ય પણ રજૂ કરવામાં આવશે, તે તૈયારી પણ તમામ યુવાનો છેલ્લા કેટલાક દિવસોથી કરી રહ્યા છે. દરેક પ્રદેશમાંથી જ્યારે અલગ અલગ કાર્યક્રમ માટે, ટ્રમ્પના આગમન માટે લોકો આવવાના છે, તેમાં અલગ અલગ રાજ્યમાં લોકો સાંસ્કૃતિક નૃત્ય પણ રજૂ કરશે. ટ્રમ્પ અને મોદીની ઐતિહાસિક મુલાકાત, ગણતરીના કલાકો બાકી છે. ટ્રમ્પ અને મોદીની ઐતિહાસિક મુલાકાત થશે, ખાસ કરીને મોઢેરા સ્ટેડિયમ સળગાડવામાં આવશે. ત્યારે ખાસ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોઢેરા સ્ટેડિયમ વીવીઆઈપી જે ગેટ છે તેના પાસે થેન્ક યુ મિસ્ટર અને મિસિસ મોદી ટ્રમ્પનો એક બોર્ડ લગાવવામાં આવે છે. હાલ જે બોર્ડ લગાવવામાં આવે છે, જે ટ્રમ્પ દંપતી ત્યાં આવવાના છે તેમની આગતા સ્વાગતા કરવા માટે આ બોર્ડ લગાવવામાં આવે છે. લોકો ખાસ કરીને આકર્ષિત થઈ રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પૂર્વે અમેરિકાથી જે સુરક્ષાની ધ્યાનમાં રાખીને જે વિમાન પહોંચી ચૂક્યું છે, સાથે જ બીજી જો વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને ખાસ બનાવવા માટે દરેક પ્રાંતના તમામ જે યુવાનો છે તેમના દ્વારા પારંપરિક નૃત્ય રજૂ કરવામાં આવશે. ઇન્ડિયા રોડ શો ના સ્લોગન સાથે જે 22 કિલોમીટર નો ભવ્યથી ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભારતની વિવિધ જે સંસ્કૃતિ છે તેની જે વૈવિધ્યતા છે આ રોડ શો માં જોવા મળશે. આપ જોઈ શકો છો પહેલા ઉત્તર પ્રદેશના કલાકારોની કૃતિ જોઈ, હવે આપ જોઈ શકો છો ગોવાના કલાકારો છે તેમના દ્વારા કોંકણી નૃત્ય રજૂ કરવામાં આવી રહ્યું છે. હાલમાં તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આવતીકાલે જ્યારે રોડ શો નીકળશે ત્યારે આ જ કલાકારો પોતાનો જે પારંપરિક પહેરવે છે તેનામાં આબેહૂબ સજ્જ થયેલા જોવા મળશે. અને જ્યારે મોદી અને ટ્રમ્પ અહીંયાથી પોતાના કાફલા સાથે પસાર થશે, લાખો લોકો અહીંયા એકત્રિત થશે, ત્યારે આ જે કન્યાઓ છે તે પોતાની પારંપરિક જે સંસ્કૃતિ છે, પોતાની જે નૃત્ય શૈલી છે તે રજૂ કરશે. એટલે ફક્ત ઉત્તર પ્રદેશ, ગોવા નહીં, ભારત દેશના જુદા જુદા એવા કેટલાય રાજ્યો છે કે જેની કલાકૃતિ આ વૈવિધ્યસભર રોડ શોમાં આવતીકાલે જોવા મળશે. કેમેરા પર્સન દીપક બારોટ સાથે અર્પણ કાયદાવાલા સિંહ 24 કલાક અમદાવાદ. અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવવાના છે ત્યારે તેમને આવકારવા માટે ખાસ જે તૈયારી કરવામાં આવી રહી છે તેમાં દરેક રાષ્ટ્રના ગીત રજૂ કરવામાં આવશે, સાથે જ પારંપરિક નૃત્ય પણ રજૂ કરવામાં આવશે, જેમાં પંજાબના ભાંગડા પણ રજૂ કરવામાં આવશે. દેશના અલગ અલગ રાજ્યોની કલાકૃતિ રજૂ થતી હોય અને તેવામાં પંજાબના ભાંગડા ના હોય તો તે આખો રોડ શો અધૂરો જ કહેવાય છે. આપ જોઈ શકો છો હાલમાં પંજાબના કલાકારો જે ભાંગડાની આખરી તબક્કાની પ્રેક્ટિસ કરી રહ્યા છે, પોતાના જે પરંપરાગત વાદ્યો છે તે વગાડી રહ્યા છે, સાથે જ જે ડાન્સ છે અદ્ભુત ઉર્જાથી ભરપૂર. એટલે આ જ કલાકારો આવતીકાલે રોડ શો દરમિયાન પોતાના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને રજૂઆત કરશે, ત્યારે જે ઉપસ્થિત લોકો હશે તે આ ડાન્સની એક
22 કિલોમીટરનો જે ભારતની સંસ્કૃતિથી વૈવિધ્ય ધરાવતો જે રોડ શો છે તે અંતર્ગત વિવિધ રાજ્યના કલાકારો પ્રેક્ટિસ કરવાના છે. આપ જોઈ શકો છો, પહેલા ઉત્તર પ્રદેશના કલાકારોને આપણે જોયા, ગોવાના કલાકારોને જોયા, તે બાદ હવે મધ્યપ્રદેશના કલાકારો છે, પોતાનું જે પ્રસિદ્ધ અને જે પરંપરાગત બધાય ડાન્સ છે તેની રજૂઆત અહીંયા કરી રહ્યા છે. હાલમાં તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે, પરંતુ આવતીકાલે જ્યારે રોડ શો નીકળશે ત્યારે તેઓ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ જોવા મળશે. સાથે તેમનો જે મેકઅપ હશે તે પણ તેમની સંસ્કૃતિ મુજબનો હતો. એટલે આપણે જોઈ શકીએ છીએ કે કલાકારોમાં અનેરો ઉત્સાહ છે. છેલ્લા તબક્કાનું રિહર્સલ થઈ રહ્યું છે, પરંતુ કાલે જ્યારે મહાનુભાવોનો જે કાફલો નીકળશે ને ત્યારે અહીંયાથી જ્યારે રજૂઆત થતી હશે, લાખો લોકો ઉપસ્થિત હશે, તે સમયનો નજારો ખરેખર અદ્ભુત અને અકલ્પનીય કહી શકાશે. કેમેરા પર્સન દીપક બારોટ સાથે અર્પણ કાયદાવાલા, 24 કલાક, અમદાવાદ.